બોટાદમાં જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી, બે ઘાયલ થયા છે. ઠાકણિયા ગામમાં યુવકનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી. હુમલામાં અન્ય બે યુવકો પણ ઘાયલ થયા છે. જૂની અદાવતમાં હત્યા થયાનું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે. બોટાદ પોલીસે આ હત્યા કેસમાં તપાસ પણ શરૂ કરી છે. સાવરકુંડલાના મિતિયાળામાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો. ફરી મિતિયાળાની ધારા ધ્રુજતા મિતિયાળાવાસીઓમાં ગભરાટનો માહોલ છે. ભૂકંપના આંચકા આવતા ગામ લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. ચાસવારી ભૂકંપના આંચકાઓથી ભયભીત થયા છે આ મિતિયાળાવાસીઓ. સવારના 7:52, 7:53 અને 7:57 સમયે ઉપરા ઉપર ત્રણ મિતિયાળામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સ્થાનિકો અને સરપંચે મીડિયાને આ માહિતી આપી અને ભૂકંપના આંચકાથી તંત્ર હજુ પણ અજાણ છે. સાવરકુંડલામાં 3 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મિતિયાળામાં વહેલી સવારે આ ભૂકંપના આંચકા અનુભવાયા, જે કે ગામના લોકો દ્વારા મીડિયાને આ વિશે જાણ કરવામાં આવી હતી. વધુમાં કહી શકાય તો તંત્ર હજુ પણ આ બાબતે અજાણ છે.